जय मुरलीधर मित्रों, जय द्वारकाधीश, जय हिंद। हूँ छू लालो आहिर। मित्रों, आज हूँ 18 वर्ष ने एक बात करवा मागू। मुकेश लंगारिया ने जेम आवे एम गायरू दीजू ई रेकॉर्डिंग। हूँ तमने मित्रों अत्यारे 18 वर्ष ने बतावा मागू के सांभरजो पेला आ मुकेश लंगारिया नी केटली इज्जत छे, केटलू हूँ से नहीं। એટલે મિત્રો, મારે એટલું આ ભાજપ સરકારને પણ કહેવાનું કે જે આ મુકેશ લંગારિયાને હજી રાખો કેમ, મને તો એ નથી ખબર પડતી કે આ એટલો હલકીનો એટલા દર્દીએ હાવ માણા હોય ગયો હોય તો હજી આને રાખો કેમ, આ સરકારનું કરવું હું, મને તો એ નથી ખબર પડતી। સરકારને પણ મારે કહેવા અપીલ કે તમે આના ઉપર કાયદેસર કાર્યવાહી કરો, એટલે તમને આના કરતૂતની ખબર પડશે મુકેશ લંગારિયાની। ને મુકેશ લંગારિયાથી પબ્લિક કેટલી ત્રાહીમામ થઈ ગઈ ને, એ પહેલાં તમે ત્યાં જઈને જાણકારી તો લ્યો તો ખબર પડે કે કેટલો હલકીના પેટનો છે મુકેશ લંગારિયા। ને મુકેશ લંગારિયાને આવ્યું ગાયરું કેમ દે પબ્લિક, એનાથી શું હું, એ તો તમે વિચાર કરો મિત્રો। આને જેમ ફાવે તેમ, હવે તો આ મુકેશ લંગારિયાને શરમ આવવી જોઈએ, શરમ કે હવે આ સરકારનો રાજીનામું આપતી હોય ને તો મુકેશ લંગારિયાને રાજીનામું દઈ દેવું જોઈએ કે મારે આ પદમાં રહેવું નથી। હવે મિત્રો સાંભળજો મુકેશ લંગારિયાનું રેકોર્ડિંગ। હું ભાષા પ્રયોગ કર્યો? અરે ભાઈ બોલો, પાર્થને ફોન તમે કર્યો મારા બાપા ને? હા, એ તો એવું કહેતો તમે વિજયભાઈ રે વાત કરો, એટલે વિજયભાઈ રે મારે વાત કરવાની હોય। અરે ભાઈ મને અરે વાત કરે ને, તમારા છોકરાને શું હવે ભલા, એ હવે એ આની 20 વર્ષની 21 વર્ષની ઉંમર હોય, માની લો કે છોકરાને શું વાત કરવાની, તમે મારે અરે વાત કરો ને ભલા, તમને લગાડે આપણે બધા એક જિલ્લાના વતની છીએ, એકબીજાને ઉપયોગી થતા હોય। રાત્રે તો હું વડિયામાં હતો તો મને રૂબરૂ મળે ને ભરતભાઈ, યાર વાત એ નથી મુકેશભાઈ, એટલે તમે આવું બોલો એટલે હું કહે, તમે કઈ રાવણ શોધી ના છો? એટલે ભાઈ કોઈ રાવણ નથી, તમે નથી, હું નથી, રાવણ કોઈ નથી ભાઈ, હે તો કોઈ રાવણ બાવણ કોઈ હતું જ નથી આ દુનિયામાં, પહેલી વાત તો તમને કહું। તો બોલવા વિચાર કરે ને ભોસડી ના? એટલે ભરતભાઈ આ સિસ્ટમ ઠીક નથી હો, હે આ સિસ્ટમ બરાબર ન કહેવાય। હા એટલે આ તો સમાજ આટો તો કદાચ મરી જાય તો લડે ભાઈ, હું આમ કહું કે સમાજ ને સમાજના આગેવાનો અરે મારા વાત થાય બરાબર, હું વિડીયો ક્લિપ બનાવીને મોકલાવું છું ભરતભાઈ, પણ આ ઠીક નથી બરાબર નથી। હા મોકલો, હાલો પેલા માફી માંગો ભોસડીના, આ વસ્તુ હજી ભરતભાઈ હું કહું ઠીક નથી, આમ માફી માંગ ભોસડીના, આમ કહું અત્યારે અત્યારે આમાં એટલે ફરી ફોન ના કરું। મિત્રો આ હતું મુકેશ લંગારિયાનું રેકોર્ડિંગ, જેમ ફાવે તેમ ગાયરું દે, હજી વિડીયો પૂરો નથી શો મિત્રો, સાંભળજો હજી મુકેશ લંગારિયાનું રેકોર્ડિંગ મારી મેરે પડ્યું છે, એ હું તમને સંભળાવું પછી મિત્રો। તો એ મને કહેજો કે મુકેશ લંગારિયા હારો માણસ છે કે હલકીનો છે। હવે આ બીજું રેકોર્ડિંગ હું મુકેશ લંગારિયાનું તમને સંભળાવવા માંગુ, સાંભળો। માફી ની વાત તો એકો છે, જો માફી માંગે નો થાય કોક આપડા ઘરે આવીને કોક કરીને વિયો છે પછી કે માફી માંગુ, એ વસ્તુ સાચી આ ભાઈએ વાત કરી ને 100% વાત છે કે માફી માંગે કઈ ન થાય, બધા માફીઓ માગી લઈ તો ગુના કરતા જવાના ને માફીઓ માગતી જવાની, ગુના કરતા જવાના ને માફીઓ માગતી જવાની, ને આ ભરવી નાના ટાટિયા ભાંગી નાખવા જોઈએ ત્યાં જઈને। માફી માફી એટલે માફી માગી લે એટલે જવા દેવાનો, સાંભળો હજી રેકોર્ડિંગ બતાવું મારે, તમારે અરે નિરાદેશ વાત કરવી છે, હા બોલો એ તો ભાઈ। હવે તમે એમ કહો છો કે આ કાપીને આ કટકો મેક્યો છે બરોબર, હા એ કાપીને મેક્યો છે 100% છે, હાલ હું સમજું છું, પણ એ તમે બોલ્યા એ જ મેક્યું છે ને, બીજું તો કઈ માં કઈ રેકોર્ડિંગ બીજું તો કઈ ડબિંગ કરીને તો નથી મેક્યું ને, એ મતલબ કે આ વસ્તુ સમાજને લાગુ ન પડે, માત્ર ને માત્ર સમાજના કોઈ બી સમાજના આગેવાન પાર્ટીમાં કામ કરતા હોય ને રાજપૂત સમાજ મોટો નથી, ભાજપ જે મોટી આ શબ્દ માથા ખુરશે, હું તમને એમ કહું છું હિતુભાઈ, એ વિજય રહ્યો ને વિજય, માનલો વિજયભાઈ અમારો પ્રમુખ મહામંત્રી, એને કાળુભાઈ ને પૂછવા માટે એમ કીધું કે પાછી કે રતન પરથી તમે અહીંયા આવ્યા ને સિવલ લગીને, ત્યાં લગીને મારી પાસે બધું એવડીને પ્રૂફ છે
વાળી મેટર માં આ સમાજ નો ઈરલો આવ્યો હતો એને જ બહાર કાઢ્યો હતો તમને, તો એ સમાજ ની માં ઠોકવાની તમારે? પાછી મિત્રો ભોજોપરા વાળી મેટલ નું આ ભાઈ પણ કીધું તો કે આ ભોજોપરા વાળી મેટલ છે હું, તો આ મારે ભાજપ સરકારને પણ કહેવા અપીલ કે આ ભોજોપરા વાળી મેટલ તો એક વખત એનો તો દાખલો કાઢો. બધાય લોકો કહે કે આ ભોજોપરા વાળી મેટલ, ભોજોપરા વાળી મેટલ, તો આ ભોજોપરા વાળી મેટલ છે હું? મુકેશ લંગારિયાનું એવું કરતું તું છે ભોજોપરા વાળી મેટલનું? તો આ ભરવીનાનું રેકોર્ડિંગ બતાવો, પ્રૂફ હોય એ કાઢો. મુકેશ લંગારિયાનું સાંભળો, હજી પૂરું નથી શું રેકોર્ડિંગ? રાજીનામું આપી દો ને એટલે સમાજ બધો સંતોષ થઈ જાય. મિત્રો આ ભાઈએ પણ એમ જ કીધું કે તમે રાજીનામું આપી દો એટલે સમાજ બધો સંતોષ થઈ જાય. આ ભાઈ ની વાત 100% ની સાચી છે. આ મુકેશ લંગારિયાને તો રાજીનામું આપી જ દેવું જોઈએ ને. આ ભાજપ સરકાર હજી મુકેશ લંગારિયાને સોયટી કેમ એ નથી ખબર પડતી. સાંભળો હજી આખે આખું રેકોર્ડિંગ સંભળાવું. સમજી વિચારીને આગળ હાલો. ખોટી સમાજ ની માન વાળો, સમાજ નો ખૂટેલા સમાજ ને હું કામ જગાડો છો? બરોબર છે ભાઈ એ કીધું, એ સાચી વાત જ છે, 100% ની વાત છે. મિત્રો આ હતા બધા મુકેશ લંગારિયાના રેકોર્ડિંગ, ને મેં એક રેકોર્ડિંગ પણ એવું મૂકેલું છે 14-15 મિનિટ નું, એમાં રેકોર્ડિંગ છે મૂકેલું છે કે એના જ ગામના સાહેબ, સાહેબ છે શિક્ષક, એ લોકો હું કહેવા માગે ને આ મુકેશ લંગારિયા વિશે. એમાં મિત્રો પેલા સાંભળજો ને, હું એ રેકોર્ડિંગ આવી રીતના તમને બધાને પાછું આમાં મૂકી ને હું પાછું એમાં તમને સમજાવી કે આ વ્યક્તિએ હું હું કીધું ને હું હું કર્યું. આ મુકેશ લંગારિયાએ હું કર્યું એ એમાં પણ ભોજપરાવાળી મેટલ નો આવે ને એ રેકોર્ડિંગમાં. તો મિત્રો તમે એકવાર સાંભળો ને તો આપણા રૂવાળા ઊભા થઈ જાય. આપણે એમ થાય કે આને ઘરમાંથી કાઢીને ટાટીએ ભાંગી નાખીએ. આ એટલો દર્દ, એટલો હલકીના પેટનો એટલી દરજે હોઈ ગયો એમ મુકેશ લંગારિયા, તેની તમે વાત પૂછોમાં બધી સીમાઓ અહીંયા પાર કરી. તોય પણ મારે આ ભાજપ સરકારને કહેવા વિનંતી કે આ હલકીનાને તમે રાજીનામું આપો. પહેલાં તમે આના નામના તમે કોક મેરે જાણો તો ખરા. એના જ ગામના સાહેબ શિક્ષક માણા, એના ગામના એક દિવાલે રહેવાવાળા માણા, એક ભાઈ એને વાત કરતા હતા, એ રેકોર્ડિંગ મારી મેળે આવ્યું 10 મિનિટનું, એ પણ મેં મૂકેલું છે ખુલ્લેઆમ વિડીયોમાં. કહો મુકેશ લંગારિયાનું એ પણ મૂકેલું છે. એમાં એ સાહેબ હું કહેવા માગે નહીં તો તમે જોવો. મિત્રો એ પાછું રેકોર્ડિંગ હું મૂકી, એમાં તમને હું સમજાવી કે આમાં આવી રીતના બોલ્યા, આમ છે આમ છે આમ છે. સમજ્યા? શરમ આવવી જોઈએ, શરમ આને મુકેશ લંગારિયાને. ને મિત્રો એ રેકોર્ડિંગ તમે પાછો હું તમને વ્યક્તિગત, એ ભાઈ બોલ્યા ને ભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે તમે આનું કરતું જ બહાર કાઢ્યું હલકીનાનું, મુકેશ લંગારિયાનું. પાછું એ રેકોર્ડિંગ મારે મૂકવું પડે તો હું મૂકીશ. એમાં હું કહે કે જો આવી રીતના શબ્દ છે ને આવી રીતના બોલેલા છે ને આ એટલો ભરવો મુકેશ લંગારિયા એટલા હૃદય જઈ ગયેલ છે ને તમને ખબર જ છે. આને ગાયરું દે ને તો એ પણ કંઈ ફેર નથી પડતો, સમજો તો ખરા. હજી પણ મારે સરકારને કહેવાનું કે આને રાજીનામું આપો, એમાં તમને ફાયદો છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. સમજાઈને વંદન, નકર અભિનંદન.